વિદ્યાલય શાળા ખાતે મહારંગોળી કાર્યક્રમનું આયોજન કરાયું તો લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય તે હેતુથી મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરાયું કાર્યક્રમમાં ભરૂચ જિલ્લામાં ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ સો ટકા મતદાન માટે પ્રયત્નો હાથ ધરાયા પાંત્રીસ વિદ્યાર્થીનીઓએ બાર કલાકનો અથાગ પરિશ્રમ કરી મતદાન જાગૃતિની થીમ આધારિત રંગોળી પૂરી હતી આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી ભરૂચના પ્રાંત અધિકારી મનીષા મવાણી જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નાગરિકોમાં એક મેસેજ સુંદર મત આપવાનો પોતાના અધિકારનો મેસેજ જાય એવો પ્રયત્ન કર્યો છે હું આ ટીમને અભિનંદન વ્યક્ત કરું છું અને સાથે હું આપને પણ વિનંતી કરું છું આપને અપીલ કરું છું કે આપણા તમામ નાગરિકો મતદાનની પોતાની પવિત્ર ફરજ ને નિભાવે અને મતદાન કરે

અને એવા સમયમાં યુવાનો નાગરિકો મહિલાઓ તમામ મતદારોનો ઉત્સાહ વધે એ દિશામાં આજે સમગ્ર ગુજરાતમાં સામૂહિક રંગોળીનું એક અભિયાન ચાલી રહ્યું છે ત્યારે અમે આલ્ફાવન મોલ ખાતે અમે સાઈઠ બાય બાર એટલે એક લોંગેસ્ટ રંગોળી દ્વારા આલ્ફા મોલમાં જે પણ નાગરિકો આવી રહ્યા છે અને મતદાન જાગૃતિનો સંદેશો આપવા માગીએ છીએ સમગ્ર અમદાવાદ શહેરમાં મોટાભાગે તમામ હોલ જે મોલ છે તેમજ સરકારી કચેરીઓ છે તેમજ જાહેર માર્ગો છે અને શાળાઓ છે ત્યાં રંગોળીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે લોકોમાં મતદાન જાગૃતિ આવે તે માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવે છે પરંતુ હવે સામાન્ય જનતા પણ સમાજમાં મતદાન જાગૃતિનો સંદેશ અવનવી રીતે આપી રહ્યા છે સુરતમાં સંસ્કાર ભારતી વિદ્યાલયના બાળકો દ્વારા આકર્ષક રંગોળી બનાવી મતદાન જાગૃતિનો પ્રયાસ હાથ ધરાયો છે ધોરણ નવની આઠ વિદ્યાર્થીઓએ મહા મહેનતે સાડા ત્રણ કલાકની મહેનતે કલેક્ટર કચેરીના એ બ્લોક અને બી બ્લોકમાં આ ભવ્ય રંગોળી બનાવી છે લોકશાહીનો સૌથી મોટો પર્વ એટલે કે લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણી ચાલી રહી છે અને સાત તારીખે જ્યારે મતદાન થવાનું છે ત્યારે લોકો મતદાન રૂપી જાગૃત થાય તેને લઈને સુરતના કલેક્ટર ઓફિસ ખાતે ભૂલકાવ્યા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એક રંગોળી બનાવવામાં આવી છે મારો મત મારો અધિકાર જો સુરત બેઠક ઉપર ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યો છે પણ સુરતના સિત્તેર ટકા વિસ્તાર એટલે કે સુરતની બાજુમાં આવેલું બારડોલી અને નવસારી લોકસભા નો વિસ્તાર આવતો છે એટલે કે સુરત સિવાયની બે લોકસભાના ઉમેદવારોએ મતદાન કરવાનું છે અને લોકો મતદાન માટે જાગૃત થાય પોતાના મતનો ઉપયોગ કરે અને સારી સરકાર છૂટે તેને લઈને તંત્ર દ્વારા લોકો મતદાન કરે તેને જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે સુરતના કલેક્ટર ઓફિસમાં શાળાના બાળકો દ્વારા એક સુંદર રંગોળી પાડવામાં આવી છે અને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે મતદાન તારીખ સાત મહિના રોજ છે તો પોતાના ઘરેથી નીકળો અને મારો મત છે મારો અધિકાર છે મતદાન કરો અને સારી સરકાર છૂટો તે રીતનો એક આ પ્રચાર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે લોકોને જાગૃત કરવા માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી તૈયાર કરવામાં આવી છે કેમેરામેન ભરત ભટ્સ સાથે કિર્તેશ પટેલ ન્યૂઝેટિંગ ગુજરાતી સુરત કોઈ નજીક આવી રહી છે ત્યારે સુરક્ષા તંત્ર પણ સતર્ક થઈ ગયું છે ત્યારે વડોદરામાં સીમી સાથે સંકળાયેલા વડોદરાના બાર શકમન શખ્સોની શોધખોળ હાથ ધરાય છે દિલ્હીના અનલોફુલ એક્ટિવિટીઝ ટ્રિબ્યુનલ દ્વારા શહેરની કલેક્ટર કચેરી ખાતે નોટિસ બોર્ડ પર નામ ફોટો સાથેની યાદી લગાવવામાં આવી છે શકબંદના નામ અને ફોટોની યાદી લગાવતા પોલીસ પણ દોડતી થઈ છે જેમાં સંકળાયેલ બી એચ એમ એસ ડોક્ટર બીએસસી સુધીનો પણ અભ્યાસ ધરાવે છે જેમાં અલ્તાફ હુસૈન શેખ સામે અમદાવાદમાં એક્સપ્લોઝિવ સસ્ટેન્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હોવાનું પણ સામે આવ્યું છે લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તંત્રની ચિંતા વધારે તેવા પ્રકારના જે સમાચાર છે તે વડોદરાથી સામે આવી રહ્યા છે સીધી વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીની સામે જે સીમી સાથે સંકળાયેલા બાર જેટલા સકમન છે તેમની યાદી જે છે તે જાહેર કરવામાં આવી છે અને અત્યારે જે પોલીસ વિભાગ છે તેમના દ્વારા આ જે બાર સકમંદો છે તેમની શોધખોળ જે છે તે કરવામાં આવી રહી છે દિલ્હીના અનલોફુલ એક્ટિવિટીઝ ટ્રિબ્યુનલ દ્વારા શહેરની કલેક્ટર કચેરી ખાતે નોટિસ બોર્ડ પર નામ અને ફોટા સાથેની યાદી જે છે તે લગાડવામાં આવી છે અત્યારે તમે જે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ તમામ એ લોકો છે કે જેઓ જે છે સંદિગ્ધ ગતિવિધિ સાથે સંકળાયેલા છે અને તેમની પોલીસ દ્વારા અત્યારે જે સર્ચ છે તે કરવામાં આવી રહ્યું છે સિમી સાથે સંકળાયેલા જે બાર લોકો છે તેમની યાદી તમે જોઈ રહ્યા છો કે એમાં જે સામેલ હોય તેની વાત કરવામાં આવે તો વાડીનો સાદા પાનવાલા કે જે બીએચએમએસ ડૉક્ટર ડોક્ટર છે જે નાની શિપવારનો જે મોહમ્મદ હનીફ શેખ છે તે એમએસ યુનિવર્સિટીમાં બીએસસી સુધી બન્યો છે તો સાથે સાથે વાત કરીએ તો યાકતપુરાનો અલ્તાફ હુસેન શેખ જે છે તેની સામે અમદાવાદમાં એક્સપ્લોઝિવ સબસ્ટેશન હેઠળ ગુનો જે છે તે દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે આ જે તમામ લોકો જે છે અત્યારે પોલીસની રડારમાં છે અત્યારે પોલીસ દ્વારા આ જે તમામ લોકો જે છે તેમનું સર્ચ જે છે તે કરવામાં આવી રહ્યું છે બાબત છે કે લોકસભાની દિવસો બાકી છે ત્યારે કોઈ ગેરકાયદેસર ગતિવિધિ ન થાય તેના માટે આ તમામે તમામ જે બાર લોકો જે છે તેમનું જે સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે અને વહેલામાં વહેલી તકે આ તમામ બાર લોકો જે છે તે પોલીસની ગિરફતમાં આવી જાય તેવા પ્રકારના પ્રયત્નો જે છે તે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે િત મેટાવર્સ ગેમનું લોન્ચિંગ કરાયું જેના દ્વારા નવા નોંધાયેલા મતદારો મતદાનની પ્રક્રિયા વર્ચ્યુઅલી સમજી શકશે મહત્વનું છે કે આ વખતે તેર લાખ જેટલા નવા મતદારો નોંધાયા છે ત્યારે નવા મતદારોને ધ્યાને લઈ ચૂંટણી પંચ દ્વારા આ શરૂઆત છે આ લોકસભાની ચૂંટણીમાં અત્યારે મતદાર યાદીમાં તેર લાખથી વધુ નવા યંગ મતદારો છે નેચરલી એ લોકોનું મતદાનની પ્રક્રિયાનું વાકેફ ના હોય અને સો દેટ એ લોકોનું મતદાનના પ્રક્રિયા વાકેફ કરવા માટે જીટીપીએલ અને વર્ચ્યુઅલ હાઈટ્સ બંનેની સહયોગથી એક ઇલેક્શન મેટાવર્સનું તૈયાર કરવામાં આવ્યું છે એક વર્ચ્યુઅલ રિયાલિટીનું એક ફિલિંગ નવા મતદારોનો નો આપશે ગાંધીજીના અપમાનની કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્ય ગાંધીજી પર જ બફાટ કરી દીધો જોકે ભાજપના નેતાઓએ સવાલ એ કરી રહ્યા છે કે આખરે ઇન્દ્રનીલે કયા સમયે આ નિવેદન આપ્યું ભાજપમાં અશોક ડાંગરે કહ્યું કે સાત તેઓ બોલી શકે તો ઋષિકેશ પટેલે કહ્યું કે કયા સમયે તે બોલ્યા તે પણ મહત્વનું છે આ દેશમાં બીજો ગાંધી તો એ રાહુલ ગાંધી એક ગાંધીજીમાં તો તો હતી આ માણસ સંપૂર્ણપણે માણસ અને એકદમ અણી સાચો માણસ જેને નું ઇન્ટરવ્યુ હાથ વાગ્યા પછી લીધું તો હાજર ને અમારા મુરબી રામભાઈ કાયમ એમ કે હાથ પછી ન જાવ એટલે હાથ પછી લીધું તો ગમે એ વાતો કરશે સોરી મને ખબર નથી પરંતુ કેટલા વાગે આપી

કે તમારા આગેવાનો એક વરવી વાસ્તવિકતા તરફ પહોંચી ગયા છે પરાજય તો નિશ્ચિત છે હાર ભાડીને બેવાકડી બનેલી કોંગ્રેસના આગેવાનો મહાત્મા ગાંધી વિશે બેફામ વાણી વિલાસ કરવા બદલ કોંગ્રેસના નેતૃત્વએ સમગ્ર રાજ્યની પ્રજાની માફી માંગવી જોઈએ મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોનો પ્રવાસ કર્યો અને જે લોકોનો ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે જે પ્રતિસાદ મળી રહ્યો છે એ જોતાં ચોક્કસ નક્કી છે કે બે હજાર ચારમાં જે પરિણામ ગુજરાત અને દેશમાં આવ્યું હતું એના કરતાં પણ વધારે સારું પરિણામ બે હજાર ચોવીસમાં આવવા જઈ રહ્યું છે

આજે ભાજપમાં જોડાયા છીએ નરેન્દ્રભાઈ મોદીની જે કામ કરવાની પદ્ધતિ ભાજપ સરકારની જે કામ કરવાની પદ્ધતિ સૌનો સાથ સૌનો વિકાસ અને સૌને સાથે રાખીને જે કામ કર્યા છે અને એમાં ખાસ કરીને મારે તો મજુલક્ષી કયા કામો થયા એ જોવાનું રહ્યું એમાં પણ જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં મદદ કરી છે કે તમે બે હજાર ચૌદ પછીની પરિસ્થિતિ જુઓ તો એમાં મજૂરલક્ષી જે કામો જે સોશિયલ સિક્યોરિટી સામાજિક સુરક્ષાના કામદારોના કામ જુઓ કે સામાન્ય પ્રજાના કામો જુઓ તો સૌથી વધારે થયા છે હમણાં હમણાં લેટેસ્ટ તમને કહું વિશ્વકર્માની સ્કીમ ભારત સરકારે બહાર પાડી મોદી સરકારે પછી આરએલ આરપીએલ કાઢી જેમાં જે લોકો પાસે કશું જ એ લોકોને ઓટોમોબાઈલની ટ્રેનિંગ આપ ભવ્ય જીત માટે ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવા મતદારોને મનાવવા મેદાને છે ત્યારે વાલિયામાં વિજય વિશ્વાસની યાત્રા ઘોડા પર બેસી કાઢવામાં આવી હતી પ્રચારમાં મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો સાથે અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મનસુખ વસાવાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો